ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે આજે વિડિયો કોન્ફરન્સથી ચુકાદો આપ્યો હતો। ચુકાદો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિરુદ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, જે મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। સરકારના વરિષ્ઠ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા વિધાનસભા ક્ષેત્રમાં પોતે ગેરરીતિથી ચૂંટણી જીતા તેવું નામદાર વડી અદાલતે આજે આપેલા ચુકાદામાં ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરી છે। કારણ કે સમગ્ર પ્રકાર ગેરરીતિ આચરવામાં આવી હતી ચૂંટણીમાં, એ સ્પષ્ટ થાય છે। નામદાર વડી અદાલતના આ ચુકાદાને કોંગ્રેસ પક્ષ તરીકે આવકારું છું અને આને સત્યના વિજય તરીકે ગણાવું છું। જે રીતે ગેરરીતિ થઈ તે સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ રાઠોડે રિટર્નિંગ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી, કોંગ્રેસ પક્ષે વિસ્તૃત રજૂઆત કરી, લેખિતમાં ફરિયાદ છતાં વહીવટીતંત્ર ગાંધીનગરના દબાણ હેઠળ જે રીતે આંખ આડા કાન કરીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, સમગ્ર બાબતને અમે નામદાર વડી અદાલતમાં ધોળકા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ પડકારી હતી અને ત્યારે નામદાર વડી અદાલતે આજે ચૂંટણીમાં ધોળકા વિધાનસભાને રદ કરતા મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનું એમનું મોડેલ છે તેનો ચહેરો ખુલ્લો પડી ગયો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ નૈતિકતા હોય તો રૂપાણી સરકારે ગેરરીતિ ભરેલી ચૂંટણીથી જીતવામાં અપનાવેલા હાડકંડા બદલ જવાબદારી સ્વીકારવી જોઈએ। આ બીજો એવો ચુકાદો છે, દેવભૂમિ દ્વારકામાં પણ રિટર્નિંગ ઓફિસરે આંખાડા કાન કરીને જે તે સમયે ગેરરીતિથી તે ચુકા પરિણામ જાહેર કરેલું હતું તે પણ ચૂંટણી રદ કરી છે। આ સંજોગોની અંદર જે ઘટનાક્રમો એક પછી એક બહાર આવે છે તે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ગેરરીતિ આચરીને વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને જેને કોંગ્રેસ પક્ષે વારંવાર પુરાવા સાથે રજૂઆત કરી છતાં વહીવટીતંત્રે જે તે સમયે આંખ આડા કાન કર્યા હતા, ત્યારે મારી ફરીથી માંગ છે કે આ સત્યનો વિજય છે। નૈતિકતાના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ રાજીનામું આપવું જોઈએ।